અમારી D9 ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. ફાયર સેફ્ટીના મામલે અનેક વખત નોટિસ આપ્યા બાદ પણ ફાયર સેફ્ટી નહીં ઊભી કરવામાં આવતા ફાયર વિભાગે એક હોસ્પિટલ, 13 હોટલ અને 3 કોમર્શિયલ કોમ્પ્લેક્સને સીલ મારવાની કામગીરી હાથ ધરી હતી. સુરતમાં સતત આગની ઘટનાઓ બનતી જ હોય છે, જો કે આગની ઘટનામાં ફાયર વિભાગને ભારે મુશ્કેલીનો સામનો પણ કરવાનો વારો આવે છે. આ સાથે જ લોકોના જીવ પણ જાય તેવી નોબત આવતી હોય છે અને કરોડો રૂપિયાનું પણ નુકસાન થાય છે. જો કે આવા સમયે આવી મિલકતોમાં ફાયર સેફ્ટી હોય તો ફાયરને તો મદદ મળે જ છે, સાથોસાથ લોકોના જીવ પણ બચી શકે છે. તેના માટે સુરતની ભૂતકાળમાં બનેલી ઘટનાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગે છેલ્લા કેટલાય સમયથી શહેરમાં આવેલી મિલકતોમાં ફાયર સેફ્ટી ઊભી કરવા માટે અનેક વખત નોટિસો પણ પાઠવી છે. કેટલીક મિલકત એવી છે કે જેમાં ફાયર સેફ્ટી છે પણ તે કાર્યરત નથી, ત્યારે આવી મિલકત ફાયર સેફ્ટી ચાલુ કરવા માટે નોટિસ આપ્યા બાદ પણ લોકો દ્વારા ફાયર સેફ્ટી ઊભી અથવા ચાલુ નથી કરી, જેથી કરવટ આવી મિલકતોની એક યાદી બનાવીને ફાયર વિભાગ દ્વારા છેલ્લા કેટલાય દિવસથી સપાટો બોલાવવામાં આવી રહ્યો છે. ત્યારે ફાયર સેફ્ટીની નોટિસ બાદ પણ કામગીરી નહીં કરનાર 1 હોસ્પિટલ, 14 હોટલ અને 3 કોમર્શિયલ કોમ્પ્લેક્સને સીલ મારવામાં આવતા હાહાકાર મચ્યો હતો. જોકે જ્યાં સુધી 18 મિલકતદાર ફાયર સેફ્ટી ઊભી નહીં કરે અને ફાયર વિભાગની એનઓસી નહીં લે ત્યાં સુધી આ મિલકત સીલ ખોલવામાં નહીં આવે, જેને લઈને જ્યાં નોટિસ આપવામાં આવી છે તે મિલકતદારોમાં દોડધામ મચી ગઈ છે. અક્ષય વાઢેર, D9 ન્યૂઝ, સુરત.